नमस्कार मित्रों, केम छो? मजा में हूँ छू। माहितगर बनो यूट्यूब चैनल माथी MM परासरा। आप तमाम मित्रों हार्दिक स्वागत करूँ छू। तमने जोईने ख्याल आवी गयो हशे मित्रों के आज आपणे सेना विषे वात करवानी छे। घणा खेडूत मित्रों छे ते सरस मजाना आंतरखेड करीने खड़ छे ते दूर करता होय छे, निंदामण दूर करी शकता होय छे। परंतु घणा बधा प्रगतिशील खेडूतो एवा छे के ओछा खर्चमां खर्च छे ते बिल्कुल करवो पड़तो नथी, अने घणा खेडूत मित्रों छे ते खर्च करीने पण सरस मजानुं आंतरखेड करीने निंदामण दूर करी शके छे, परंतु जोवे एटलुं निंदामण छे ते दूर थतुं नथी। तो आजे एवी ज देशी जुगाड के जे खेडूत पोते कोठासूदथी करी शके तेवो एक प्रयोग छे, ते आपणे अगाउ पण बे वीडियो बनावी चूक्या छे जे आप जोई रह्या छो के बादी गुलामभाई जे वाकाणा तालुकाना કણકોટ ગામના છે તેઓ પોતે પ્રગતિશીલ ખેડૂત છે અને કોઠાસૂદના માસ્ટર માઇન્ડ છે અને વર્ષોથી આ ખેતીમાં અવનવા પ્રયોગો છે તે પોતે હાથ ધરતા હોય છે। પોતે બળદ રાખે છે, મોટું ટ્રેક્ટર છે અને આપ જોઈ રહ્યા છો કે પાવર ટિલર પણ પોતે વસાવેલું છે। ખેતીમાં ખૂબ સારી એવી પ્રગતિ કરતા ગુલામભાઈએ સરસ મજાનો કોઠાસૂદનો પ્રયોગ આંતરખેડમાં વપરાતા બેલી છે કર્યું છે અથવા રાપ છે તેમાં કરેલો છે। તો આજે આપણે ગુલામભાઈ પાસેથી જ જાણીએ કેવો કેવો અખતરો છે અને કેવો પ્રયોગ છે તે કરેલો છે। હવે ગુલામભાઈ, આપણે જે અત્યારે આ રાપ છે તે જોઈ રહ્યા છીએ અને તેમાં તમે સળિયા બાંધા છે અથવા ખેડૂત મિત્રો પાર્સલ પટ્ટી અથવા કાર્ટૂન પટ્ટી પણ બાંધતા હોય છે, તો આ જે દેશી જુગાડ છે તે કરવાનો વિચાર તમને કેવી રીતે આવેલો કે આપણે આમાં સળિયા લગાવી દઈએ? આમ તો આપણે ખાલી હાથતા જ હોય છીએ, આવી રીતે સળિયો અથવા પટ્ટી કે કોઈ પણ વસ્તુ બાંધી દે તો ખડ ચૂથાઈ જાય, વરસાદ થાય તો ભાઈ પાછું ચોટી ન શકે, ઊંધું થઈ જાય, ટૂંકમાં રોરાય સોરાય જાય, રોરાય સોરાય, અને ખાલી આપણે હાંકતા હોય કોઈ પણ રાપ છે કે તો એમને બેસી જાય ખડ પાછો, એટલે ખડ રહી જાય, જેના કારણે ઉગાવવાની જે શક્યતા છે ફરી વખત વધી જાય। અને તમે જે આ દેશી જુગાડ અપનાવ્યો છે જે હળિયા બાંધેલા છે તેના કારણે ખડ છે ટૂંકમાં નોખું પડી જાય, વિખાઈ જાય, એટલા માટે ઉગવાની જે શક્યતા ઓછી ઘટાડી શકી। હા બરાબર છે। હવે તમે ગુલામભાઈ ઘણા વર્ષોથી આ મોટા ટ્રેક્ટર દ્વારા પણ તમે બેલી છે તે ચલાવતા હતા અને તેની જગ્યાએ આવા નાના સાધનો પણ તમે વસાવ્યા છે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, તો આંતરખેડમાં તમને કઈ ફેર પડેલો? હા ઘણો ફેર પડે નાના ટ્રેક્ટરમાં, હા અને આ બાંધેલું એટલે ખડ હાવ ચૂથાઈ જ જાય। હવે આની જે સિસ્ટમ છે ગુલામભાઈ એ તમે બેસીને સમજાવશો કે કઈ રીતે કેટલાના ગાળે બાંધવા પડે? આમાં કાંઈ નહીં, ત્રણ આંગરની જગ્યા રાખી અને બાંધી દેવાના અને અહીંથી આ છોડો હોય તો છૂટી જાય, હોલ્ડિંગ છે, આવું છૂટી જાય અને પાછું બાંધી દેવાનું, હરિયા છૂટા નોખા પડી ગયા, લાકડી બાંધીએ તો હાલે, લાકડી બાંધીએ તો હાલે, ઓછા ખર્ચમાં થઈ જાય, બધું દેશી જુગાર છે તે અપનાવી શકે। તમને કેટલો ફાયદો થયો આ બાંધ્યા પછી? બાંધ્યા પછી સારો ફાયદો થયો, ખડ બધું સાફ થઈ ગયું, ટૂંકમાં ઊંધું પડી ગયું, ઉઈ ગયું ને હુકાઈ ગયું, હા બરાબર, અને ઓલું એમને મંદર રહીએ ને એટલે પાછું લીલું થાય વરસાદના કારણે, હા બરાબર છે। મિત્રો ગુલામભાઈ ના આપણે અગાઉ બે વિડીયો બનાવેલા છે કપાસ અને ધાણાનો, અમારા વિસ્તારમાં સરસ મજાની કોઠાસૂદનો કમાલ જો ખેતીમાં કરતા હોય તો ખેત ઓજારમાં ગુલામભાઈ છે તે આવા અવનવા પ્રયોગ કરીને સરસ મજાની ખેતી છે તે આગળ વધારી રહ્યા છે। તો ગુલામભાઈ, અમારા ખેડૂત મિત્રોને ઘણા ખેડૂત મિત્રો બળદથી ખેતી કરતા હોય છે, તો બળદમાં પણ આ સિસ્ટમ કરવી હોય તો થઈ શકે? બળદમાં થઈ શકે, હા હા, ટૂંકમાં એમાં લાકડી બાંધીએ અથવા હરિયું હોય ગમે તે વસ્તુ બાંધી દઈએ લાલે, હા બરાબર, ખડ ફરી જાય ટૂંકમાં, હા હા, ટૂંકમાં ઓછા ખર્ચમાં સારું કામ, આ ટેકનિક પાછા ખેડૂતો છે તે પોતાની મેળે ઘરે પણ થઈ શકે। હા જોયું ને મિત્રો કે આ માત્ર ગુલામભાઈ આપણને બતાવ્યું કે ફોલ્ડિંગ સિસ્ટમથી વપરાતા સળિયા આપણી પાસે પડ્યા હોય તો પણ કેટલાના ગાળે તમે કીધું ગુલામભાઈ? 3-4 આંગણનો ગાળો રાખ દો, 3-4 આંગણનો ગાળો રાખીને પાર્સલ પટ્ટી છે અથવા તો લાકડી છે કે આવા સળિયા બાંધીને પણ આપણે આંતરખેડ કરતા હોય તો તેની સાથેના જે સાધનો છે તેમાં જો આપણે બાંધી દઈએ તો આપણને નિંદામણમાં ઘણી બધી રાહત રહે છે। આપણે સિંગલ લાગતા હોય અને આવું બાંધેલું ન હોય તો ખડ છે તે એમનેમ જમીનમાં ફર્યું રહે છે, જેને કારણે વરસાદ અથવા ભેજ હોય તો બીજી વખત ઉગવાની શક્યતા પણ વધી જતી હોય છે। ત્યારે આવા નાના નાના દેશી જુગાડની મદદ લઈને પણ જો આપણે
આંતરખેડ કરતા હોય તો આપણને નિંદામણમાં ઘણો બધો ફાયદો રહે છે અને ખળ છે અથવા તો આપણું જે નિંદામણ છે તે અલગ અલગ નોખું પડી જાય છે જેથી કરીને સુકાઈ જવાથી બીજી વખત ઊભું થવાનો જે પ્રોબ્લેમ છે ઉગવાનો તે આપણે ઘટાડી શકીએ છીએ. તો આવી જ અવનવી માહિતી છે તે તમારા સુધી આપણે પહોંચાડતા રહેશું. ગુલામભાઈ, ખરેખર અમારા ખેડૂત મિત્રોને તમે ઓછા ખર્ચમાં કરી શકાય તેવો દેશી જુગાડ બતાવી અને ઉપયોગી માહિતી પૂરી પાડી તે બદલ માહિતગાર બનો યુટ્યુબ ચેનલ વતી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુલામભાઈના બે વિડીયો પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકશું. આ ટેકનિકમાં જો કાંઈ તમને મુશ્કેલી જણાય તો ગુલામભાઈનો કોન્ટેક છે તે કરી શકો છો. તેના નંબર પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલા જ છે અને બે વિડીયો ગુલામભાઈના આપણે બનાવેલા છે ધાણા અને કપાસની ખેતીના તે પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલા છે તે પણ તમે જોજો. અને ખેતીમાં અવનવા પ્રયોગોને લગતી જે માહિતી મેળવવાની હોય તો ગુલામભાઈનો કોન્ટેક છે તે અચૂક કરજો. ફરી મળશું આવી નવી માહિતી લઈને. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. થેન્ક યુ મિત્રો.